યુનિટ 2 ની એક્સરસાઇઝ કરીશું. યુનિટ 2 આપણે આગલા સેશન ની અંદર ભણી ગયા છીએ. આજે એની એક્સરસાઇઝ કરવાની છે. એમાંથી જે એક્સરસાઇઝ તમારે કરવાની છે એ અત્યારે હું અહીંયા તમને કરાવું છું. સાથે ટેક્સ્ટબુક ની અંદર તમારે લખતું જવાનું છે. સૌથી પહેલા વોકેબ્યુલરી વિભાગ ની અંદર કે જેની અંદર આપણે શબ્દોના અર્થને સમજવાના હોય છે, નવા શબ્દોને ના ઉપયોગને સમજવાનો હોય છે, તો એની અંદર સૌથી પહેલી એક્સરસાઇઝ છે V1. V1 માં લખેલું છે, તમને સૂચના આપેલી છે, સર્કલ ધ વર્ડ વિચ ઇઝ એન આઉટસાઇડર ઇન ઈચ સેટ. ચાર ચાર શબ્દોનો સેટ આપેલો છે. એ ચાર શબ્દોના સમૂહમાંથી તમારે આઉટસાઇડર મીન્સ અલગ પડતો શબ્દ, એટલે ચારમાં ચાર આપેલા ઓપ્શનમાંથી અલગ પડતો શબ્દ છે એના ઉપર તમારે સર્કલ કરવાનું છે. તો અહીંયા પહેલા ચાર શબ્દો જે આપેલા છે, ફર્સ્ટમાં એ જુઓ, જનરસ, ક્રુઅલ, કાઇન્ડ એન્ડ લિબરલ. જનરસ, કાઇન્ડ અને લિબરલ ત્રણેયનો અર્થ ઊંડા એવો થાય છે, પણ અહીંયા ક્રુઅલ એટલે ક્રૂર, તો એ આ ત્રણ શબ્દોથી અલગ પડે છે. એટલે પહેલાની અંદર તમે સર્કલ શેના કરશો, ક્રુઅલ ની અંદર. બીજું છે ફંક્શન, એક્ટ, પ્લાન અને વર્ક. ફંક્શન, એક્ટ અને વર્ક આ ત્રણેય શબ્દનો અર્થ થાય છે કામ કરવું કે કાર્ય, જ્યારે પ્લાનનો અર્થ થાય છે આયોજન બનાવવું. તો આ ત્રણ શબ્દો કરતા પ્લાન શબ્દ છે એ અહીંયા જુદો પડે છે. એટલે સેકન્ડ ની અંદર તમે શું લખશો, પ્લાન. ત્રીજું છે ડીડ, એક્શન, ડિસ્પ્લે અને એક્ટ. હવે ડીડ, એક્શન અને એક્ટ એનો અર્થ થાય કાર્ય, જ્યારે ડિસ્પ્લે એટલે પ્રદર્શિત કરવું. તો અહીંયા આ ત્રણ શબ્દથી ડિસ્પ્લે શબ્દ છે એ જુદો પડે છે, એટલે આપણે સર્કલ ડિસ્પ્લે ઉપર કરવાનું છે. ચોથું, અસાઇન, ડિઝાઇન, બ્લુપ્રિન્ટ અને પ્લાન. ડિઝાઇન, બ્લુપ્રિન્ટ અને પ્લાન આ ત્રણેયની અંદર કંઈક આયોજન કરવાનું હોય છે. જ્યારે અસાઇન એટલે જોડાવો કે જોઈન્ટ થવું, તો આની અંદર આ ચારમાંથી અસાઇન શબ્દ છે એટલે એની સાથે આપણે એગ્રી થવું, એમ સિગ્નેચર કરી અને સહમત થવું, એવું અસાઇનનો શબ્દ થાય છે અર્થ. તો અહીંયા આ ચોથાની અંદર તમારે અસાઇન ઉપર સર્કલ કરવાનું રહેશે. પાંચમું છે સેલ, પરચેસ, બાય અને પે. હવે અહીંયા સેલ, પરચેસ અને બાય ત્રણેયનો અર્થ થાય છે કંઈક ખરીદવું કે વેચવું, જ્યારે પે નો અર્થ થાય છે ચૂકવવું. તો અહીંયા ખરીદવાની ને વેચવાની વાત છે, ચૂકવવાની વાત નથી થતી. એટલે અહીંયા ત્રણમાંથી શબ્દ છે એ પે છે એ જુદો પડે છે, એટલે પાંચમાની અંદર આવશે પે. છઠ્ઠું છે એક્સપેન્સિવ, ચીપ, ડિયર અને કોસ્ટલી. જ્યારે એક્સપેન્સિવ, ડિયર અને કોસ્ટલી આ ત્રણેય શબ્દોનો અર્થ થશે કે મોંઘું. ડિયર એટલે પણ અહીંયા આપણે કહીએ કે ડિયર એટલે વાલું થાય, પણ ડિયર એટલે અહીંયા જે આપણા માટે જેને જે મૂલ્યવાન છે, કિંમતી છે, એને આપણે ડિયર શબ્દથી ઉલ્લેખતા હોય છે. એટલે એક્સપેન્સિવ, ડિયર અને કોસ્ટલી આ બધાનો અર્થ થાય મૂલ્યવાન કે આપણા માટે જે કિંમતી છે એવું, પણ ચીપ એટલે સસ્તું, એટલે અહીંયા અર્થ થશે એ આપણે ચારમાંથી કયો શબ્દ જુદો પડશે, ચીપ. એટલે છઠ્ઠાની અંદર આવશે ચીપ. આ હતી આપણી V1 એક્સરસાઇઝ. હવે V2 ની અંદર જુઓ તમે, V2 માં શું કરવાનું છે, તો રિપ્લેસ ધ અન્ડરલાઈન વર્ડ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ ગિવન ઇન ધ બોક્સ. તમને બોક્સ ની અંદર જે શબ્દો આપેલા છે એને અન્ડરલાઈન કરેલા ભાગથી રિપ્લેસ કરો, એક જગ્યાએ મૂકો. તો કોઈ પણ અન્ડરલાઈન કરેલા ભાગની જગ્યાએ આપણે કોઈ બીજો શબ્દ મૂકવો હોય જેથી વાક્યનો અર્થ ન બદલે, તો એનો એ શબ્દ સમૂહ કે શબ્દનો સિમિલર વર્ડ મૂકી શકાય, એના સિવાય બીજો મૂકી શકાય નહીં. એટલે અહીંયા આ એક્સરસાઇઝ
કે અહીંયા અન્ડરલાઈન કરેલા ભાગનો સિમિલર વર્ડ જે તમારે ઉપર આપેલા ઓપ્શનમાંથી શોધીને લખવાનો છે. હવે સિમિલર વર્ડ છે એ ઘણી વખત ગ્લોસરી એક પ્રકારની આમ ગ્લોસરી જ કહેવાય, એ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો અહીંયા આપણે પહેલું સેન્ટેન્સ જોઈએ તો નિસર્ગ વિઝિટેડ અ શોપિંગ મોલ. નિસર્ગ છે એ શોપિંગ મોલની મુલાકાત લીધી હતી. હી શો મેની પર્સન હુ સેલ થિંગ્સ ઇન ધ વેરિયસ સેક્શન્સ ઓફ ધ મોલ. એને મોલના અલગ અલગ સેક્શનમાંથી તેણે જોયા પર્સન હુ સેલ થિંગ્સ, જે લોકો વસ્તુઓ વેચતા હોય એવા લોકોને જોયા. હવે પર્સન હુ સેલ થિંગ્સ, જે લોકો એવા કે જે વસ્તુઓ વેચતા હોય, વેચનારા લોકો, એના માટેનો શબ્દ ઉપર આપેલા ઓપ્શનમાં જોઈએ તો પેલા ઓપ્શન આપણે જોઈ લઈએ. સ્પેશિયાલિટી એટલે કંઈક ખાસિયત, જનરસ એટલે ઉમદા ગુણોવાળો, સેલ્સમેન એટલે વેચનાર, કોઈક વસ્તુઓ વેચતો હોય એને આપણે સેલ્સમેન કહીએ. ઇફિશિયન્ટલી એટલે કંઈક અસરકારક રીતે અથવા તો અસરકારક. ડિવાઇડર જેનો અર્થ થશે થોડુંક મૂંઝાયેલું કે થોડુંક કન્ફ્યુઝ થયેલું હોય એવું. હવે અહીંયા આ પાંચ આપેલા શબ્દમાંથી તમને પર્સન હુ સેલ્સ થિંગ્સ એના માટે કયો શબ્દ બંધ બેસશે, તો એના માટેનો શબ્દ છે સેલ્સમેન. હવે આપણે પર્સન હુ સેલ્સ થિંગ્સ એની જગ્યાએ એટલે તમારે અત્યારે કાં તો ઓપ્શન ઉપર ક્રમ લખી નાખવાના અથવા તો એની નીચે નાના અક્ષરે એનો આન્સર છે એ અન્ડરલાઈન કરેલા ભાગની નીચે અથવા ઉપર લખી નાખવાનું. તો અહીંયા પર્સન હુ સેલ્સ થિંગ્સ નો આપણે શું કરશું, સેલ્સમેન. ત્યાર પછી બીજું સેન્ટેન્સ છે ખલેડા ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. ખલેડા છે એ એક હોશિયાર છોકરો છે, છોકરી છે સોરી. સી હેઝ અ સ્પેશિયલ ક્વોલિટી ઇન ડ્રોઈંગ, તેની પાસે સ્પેશિયલ ક્વોલિટી છે ડ્રોઈંગની. હવે આ સ્પેશિયલ ક્વોલિટી એટલે આપણી વિશિષ્ટતા કે ખાસિયત. તો એના માટે આપેલા ઓપ્શનમાંથી શબ્દ કયો બંધ બેસશે, સ્પેશિયાલિટી, જેનો અર્થ એવો થતો હતો કે આપણામાં રહેલી કંઈક ખાસિયત કે વિશિષ્ટતા. તો અહીંયા સ્પેશિયલ ક્વોલિટી એનો અર્થ થશે સ્પેશિયાલિટી. ત્રીજું છે ઇફ યુ વોન્ટ ટુ પરફોર્મ બેસ્ટ, જો તમે બેસ્ટ પરફોર્મન્સ કરવા ઈચ્છતા હોય યુ વિલ હેવ ટુ ડુ યોર વર્ક ઇફેક્ટિવલી. તો તમારે તમારું કાર્ય ઇફેક્ટિવલી કંઈક અસરકારક રીતે કરવું પડશે, કરવું જોઈએ. તો અહીંયા ઇફેક્ટિવલી ની જે અન્ડરલાઈન આપેલી છે, હવે ઇફેક્ટિવલી એટલે કંઈક અસરકારક રીતે. હવે આના માટેનો ઉપર જો આપણે ઓપ્શનમાંથી શોધીએ તો ઇફિશિયન્ટલી શબ્દ છે એ અહીંયા આપણે મૂકી શકાય ઇફેક્ટિવલીની જગ્યાએ, એનો અર્થ પણ સહીમત થાય છે. તો અહીંયા ત્રીજા ઓપ્શનની અંદર ઇફેક્ટિવલી બદલે આપણે શું મૂકશું, ઇફિશિયન્ટલી. ચોથું છે વી આર કન્ફ્યુઝડ વેરી મચ, અમે ખૂબ જ કન્ફ્યુઝડ હતા, એટલે સોરી કન્ફ્યુઝ છીએ. હવે કન્ફ્યુઝડ વેરી મચ, ખૂબ જ કન્ફ્યુઝડ હોવું, જેના માટેનો આપણે પાઠમાં શબ્દ આવી ગયો ડિવાઈડર. તો અહીંયા વેરી કન્ફ્યુઝડ વેરી મચ એનું શું થઈ જશે, ડિવાઈડર. છેલ્લું વાક્ય છે મધર ટેરેસા વોઝ અ કાઇન્ડ વુમન, મધર ટેરેસા એક દયાળુ સ્ત્રી હતા. હવે કાઇન્ડ એટલે દયાળુ, એના માટેનો શબ્દ અને આમાં એ ઓપ્શનમાં લાસ્ટ શબ્દ વધ્યો છે એ આવશે જનરસ, જેનો અર્થ પણ દયાળુ કે ઉંદા સ્વભાવ વાળું થાય છે. એટલે કાઇન્ડ ની આપણે પણ શું આવશે, જનરસ. આ હતું આપણું વી ટુ. હવે આપણે વી થ્રી માં જઈએ તો વી થ્રી ની અંદર તમારે આપેલા શબ્દોનો વિરોધાર્થી શબ્દ છે જો અહીંયા લખેલું છે મેચ ઇચ વર્ડ ગીવન એ વિથ ઇટ્સ ઓપોઝિટ ગીવન ઇન બી. તમારે ઓપોઝિટ વર્ડ બી માંથી શોધીને લખવાના છે જે એબીસીડી માં આપેલા છે, એટલે બાજુમાં જગ્યા આપેલી છે જ્યાં એબીસીડી ના તમારે ઓપ્શન છે લાગુ પડતો હોય એ કાઉન્સમાં એબીસીડી ક્રમ.
લખવાનું છે હવે અહીંયા આપણે જુઓ પહેલો શબ્દ છે બ્યુટીફુલ હવે પહેલા આપણે બી ના ઓપ્શન ના બધા જે શબ્દો છે એ એના અર્થ સમજી લઈએ તો બી ની અંદર પહેલું આપેલું છે ઇફિશિયન્ટ અને ઇનઇફિશિયન્ટ એટલે પૂરતું આપણે કહીએ કે અસરકારક ન હોય એવું અપૂરતું જેને કહેવાય પછી સ્ટ્રેસફુલ એટલે ખૂબ જ ટેન્શન વાળું કે માનસિક દબાણ વાળું હોય એવું એક્સપેન્સિવ એટલે મોંઘું રાઇટ એટલે અહીંયા બે અર્થ થાય છે રાઇટના એક રાઇટ એટલે સાચી કહેવાય રાઇટ એટલે જમણું પણ થાય હવે ઉપરના ઓપ્શનમાંથી આપણે જોવું પડે કે કયો અર્થ છે અગલી એટલે ગંદુ ડિયર એટલે વાહલું અને બોરિંગ એટલે કંટાળાજનક અને ડેન્જરસ એટલે ખતરનાક હવે આપેલા ઓપ્શનમાંથી ઉપરના આપણે શબ્દો દ્વારા એના ઓપ્શન લખતા જઈએ તો સૌથી પહેલું છે બ્યુટીફુલ બ્યુટીફુલ માટે નીચે આપેલા ઓપ્શનમાંથી ઈ અગલી છે એ બંધ બેસે છે એટલે આનો આન્સર શું આવશે ઈ અગલી ચીપ એટલે સસ્તું થાય તો એના માટે મોંઘું વિરોધી કરવા માટે નીચે આપેલા ઓપ્શનમાંથી તમારે સી ઓપ્શન છે એક્સપેન્સિવ એ જવાબ આવશે તો ચીપનું વિરોધી થશે સી એક્સપેન્સિવ ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ રસ પડે એવું હવે એનું વિરોધી નીચેનામાંથી જી છે બોરિંગ તો ઇન્ટરેસ્ટિંગનું વિરોધી થશે બોરિંગ જી ત્યાર પછી ચોથું છે રિલેક્સિંગ આનંદદાયક અથવા રિલેક્સ સ્થિતિમાં હવે એનું વિરોધી થશે તમારે ટેન્શન વાળું કે દબાણ વાળું હોય એવું એવું તો સ્ટ્રેસફુલ તો એનો ઓપ્શન આવશે જવાબ બી પાંચમું છે રોંગ રોંગ એટલે ખોટું હવે જો અહીંયા મેં તમને અગાઉ કીધું હતું કે રાઈટ ના બે અર્થ થાય ડાબું અને સાચું તો અહીંયા રોંગ આપેલું છે એટલે ખોટું તો એનો અહીંયા રાઈટ નો આપણે કયો અર્થ લેશું સાચું તો અહીંયા ઓપ્શન રોંગ માં કયો આવશે ઓપ્શન ડી ઇફિશિયન્ટ ઇફિશિયન્ટ ની આગળ ઈ પ્રતિ લગાડવાથી ઘણા બધા શબ્દો એવા હોય છે કે જેની આગળ કે પાછળ પ્રતિ લગાવવાથી વિરોધાર્થી શબ્દ બની જતા હોય છે મોટા ભાગે તો આગળ જ પ્રતિ લગતા હોય છે તો વિરોધાર્થી શબ્દ આવા જે હોય છે આમાં આપણે સ્પષ્ટપણે ખબર પડી જાય કે ઇફિશિયન્ટ અને ઇનઇફિશિયન્ટ બે વિરોધાર્થી શબ્દ છે તો અહીંયા છેલ્લામાં ઓપ્શન એ આ હતું તમારું B3 હવે આ પાઠની આપણે એક લાસ્ટ એક્સરસાઇઝ કરવાની છે C2 જે પાઠના MCQ આપેલા છે તમને એટલા માટે જે પાઠના MCQ છે C2 ની અંદર તો આપણે MCQ ને સમજતા જશું અને નીચેથી આન્સર જોતા જશું લખતા જશું સાથે સાથે પહેલું છે વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર નોટ મેડ બાય સુપર રોબોટ પ્લાઝા કયા પ્રકારના રોબોટ સુપર રોબોટ પ્લાઝા દ્વારા બનાવવામાં આવતા ન હતા તો અહીંયા પહેલું ઓપ્શન છે હેલ્પિંગ ઇન હોમ્સ એટલે ઘર માટે હેલ્પ કરે એવા હેલ્પિંગ ઇન બિઝનેસ બિઝનેસમાં હેલ્પ કરે એવા હેલ્પિંગ ઇન રોબરી લૂંટફાટમાં મદદ કરે એવા અને ડી છે હેલ્પિંગ ઇન પર્સનલ એક્ટિવિટીઝ પોતાની અંગત કાર્યોની અંદર મદદ કરે એવા તો અહીંયા ઘર માટે બિઝનેસ માટે અને અંગત કાર્યો માટેના રોબોટ જે છે એ બનાવવામાં આવેલા હતા પણ રોબરી માટે આવા ખરાબ કામ માટેના હેતુથી કોઈ રોબોટ બનાવવામાં આવેલો નહોતો એટલા માટે અહીંયા ઓપ્શન સી છે હેલ્પિંગ ઇન રોબરી એટલે આપણે પહેલાની અંદર કયો ઓપ્શન આવશે બીજું છે વોટ વિલ રામસિંગ ડુ એકોર્ડિંગ ટુ રોબોટિક્સ રોબોટિક્સ એટલે રોબોટને પાડવામાં આવતા જે નીતિ નિયમો છે એમના માટેનું આખો એક નિયમોનું માળખું બનાવેલું છે એના માટે એ પ્રમાણે એ મુજબ રામસિંગ છે એ શું કરતો હતો
तो हवे अहीं जो ऑप्शन तमने आपेला छे हर्ट पीपल लोकोने नुकसान पहोंचाड़तो इंसर्ट हिमसेल्फ પોતાની જાતને નુકસાન પહોંચાડતો સ્ટીલ સમથિંગ કઈક વસ્તુઓની ચોરી કરતો અને ડી ઓપ્શન છે ફોલો ધ કમાન્ડ આદેશનું પાલન કરતો તો અહીંયા ઓપ્શનમાંથી રોબોટિક્સના નિયમ પ્રમાણે એને શું કરવાનું હતું પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરવાનું હતું એટલે ઓપ્શન ડી છે એ બંધ બેસશે એબીસીમાંથી એક જવાબ આવશે નહીં એટલે અહીંયા બીજાની અંદર ઓપ્શન ડી આવશે ત્રીજું છે પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ બીકોઝ ખાલી જગ્યા પ્રેમ ચોપડા અરેસ્ટ થઈ ગયો હતો કારણ કે ખાલી જગ્યા હવે સેના કારણે અરેસ્ટ થઈ ગયો હતો તો એના આપેલા ઓપ્શન જુઓ તમે પહેલું છે હી હેડ સ્ટોલન થિંગ્સ એને વસ્તુઓની ચોરી કરી હતી બી હિસ રોબર્ટ હેડ ડિસઓબેડ માસ્ટર એના રોબર્ટે માસ્ટરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું અને સી He had threatened the robot. इने रोबर्ट ने धमकी आपेली हती अने डी ही वो द ओनर ऑफ द रोबर्ट ए रोबर्ट नो मालिक हतो हवे प्रेम चोपड़ा ने जारे अरेस्ट करवामां आव्यो तो एनो गुनो शुं हतो रोब चोरी तो रोबर्टे करेली हती तो अहींया चोरी माटे नहीं पण जे रोबर्ट द्वारा जे चोरी थई छे जे गुनो थयो छे एनो जवाबदार ए रोबर्ट नो मालिक गणाय एटले के रोबर्ट ना मालिक तरीके एने પૂરી અરેસ્ટ કરવામાં આવેલો હતો જેલમાં નાખવામાં આવેલો હતો તો એટલા માટે અહીંયા પ્રેમ ચોપડાનું અરેસ્ટ થવાનું કારણ છે કારણ કે એ રોબર્ટનો માલિક હતો એટલે ઓપ્શન ડી છે એ બંધ બેસશે ઘણા બધા આ વિકલ્પની અંદર ભૂલ કરતા હોય છે એમાં લખી રાખતા હોય છે કે એને વસ્તુઓની ચોરી કરી પણ વસ્તુઓની ચોરી એને નથી કરી વસ્તુઓની ચોરી તો રોબર્ટે કરેલી હતી પણ પ્રેમ ચોપડાને પકડવાનું કારણ એ હતું કે રોબર્ટનો એ પોતે માલિક હતો ત્યાર પછીનું જોઈએ છે તું વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ નીચેનામાંથી કયું વાક્ય છે એ સાચું નથી રામ પહેલું વાક્ય આપેલું છે તમને એ ઓપ્શનમાં રામસિંહ ડઝ નોટ હાર્મ પીપલ રામસિંહ લોકોને નુકસાન પહોંચાડતો નથી બી પ્રેમ ચોપડા ડઝ નોટ હાર્મ પીપલ પ્રેમ ચોપડા લોકોને નુકસાન પહોંચાડતો નથી સી રામસિંહ ફોલો હિઝ માસ્ટર કમાન્ડ રામસિંહ એના માસ્ટરની એટલે કે માલિકની આજ્ઞાનું પાલન કરે છે પ્રેમ ચોપડા થ્રેટેન્ડેડ રામસિંહ પ્રેમ ચોપડા રામસિંહને ધમકી આપે છે હવે અહીંયા આપેલા ઓપ્શનમાં જુઓ રામસિંહ લોકોને નુકસાન પહોંચાડે છે નુકસાન પહોંચાડતો નથી એ વાત સાચી છે કે એના રોબોટિક્સના નિયમને વિરુદ્ધમાં છે પછી રામસિંહ એની માલિકની આજ્ઞાનું પાલન કરે છે તો એ વાત સાચી છે પાલન કરે છે અને બી ઓપ્શન છે કે પ્રેમ ચોપડા રામસિંહને ધમકી આપે છે તો એ વાત પણ સાચી છે ખોટી વાત કઈ છે કે ઓપ્શન બી કે જેમાં લખેલું છે કે પ્રેમ ચોપડા લોકોને નુકસાન પહોંચાડતો નથી પણ એ સાચી વાત નથી કારણ કે રોબર્ટ દ્વારા એ ચોરી કરી અને રોબર્ટ દ્વારા જે ચોરી કરવામાં આવે છે એનાથી લોકોને ઘણું બધું નુકસાન પહોંચે છે અને રોબર્ટ પાસે આવું કોણ કરાવે છે પ્રેમ ચોપડા એટલા માટે અહીંયા ઓપ્શન બી છે એ ચોથાની અંદર તમારે જવાબમાં આવશે હવે બાકી બુકની વાત કરીએ તો આ બધી તો ટેક્સ્ટની અંદર એક્સરસાઇઝ લખવાની હતી પણ બાકી બુકમાં તમને ખબર છે કે આપણે પ્રશ્ન જવાબ અને શોર્ટ નોટ એક્સરસાઇઝમાંથી આ બે જ વસ્તુ લખીએ છીએ તો આના તમને પ્રશ્ન જવાબ છે એ અગાઉ આપી દીધેલા છે જે C6 ની અંદર કરે આપવામાં આવેલા છે C6 ની અંદર આપેલા ક્વેશ્ચન આન્સર અને C7 ની અંદર આપેલી શોર્ટ નોટ આ બંને છે એ તમને હોમવર્ક ની અંદર અગાઉ આપેલું જ છે છતાં પણ કોઈ વિદ્યાર્થીઓ એવા હોય કે જેને હજી બાકી બુક ની અંદર શરૂઆતમાં આપેલું હતું એટલે ઘણા બધા એવું ઇશ્યુ હતો કે ગ્રુપમાં જોઈન ન હોય કે કોઈને ખબર ન હોય એવું બન્યું એટલા માટે આપણે બાકી બુકની અંદર તમે સ્પેલિંગ લખી નાખ્યા છે એ સ્પેલિંગ લખ્યા પછી તમારે આ C6 અને C7 બે બાકી બુકમાં લખવાનું છે એટલે અને